મને એવું લાગે છે કે મેકઅપ વર્ષોથી ચાલતો આવ્યો છે, એ સ્ત્રીનું એક ઘરેણું છે જે વર્ષોથી સ્ત્રીઓ પહેરે છે. પહેલા ઓર્ગેનિક રીતે ઘરથી બનાવેલી વસ્તુઓથી લોકો મેકઅપ કરતા હતા, હવે એની પ્રોડક્ટ્સ બની છે. હવે લોકો બહારથી વિચારતો લે છે, એને એક્સપેરિમેન્ટ કરે છે, અલગ અલગ રીતે અલગ અલગ લોકો અલગ અલગ ટાઈપનો મેકઅપ કરતા હોય છે. સો આજે હું તમને એક જોરદાર છોકરીઓને ગમે એવી, સ્ત્રીઓને ગમે એવી વાતો કરવાના છીએ અમે, અને એવા વ્યક્તિ સાથે હું તમને મળવાની છું કે જેમને મળીને આઈ એમ શ્યોર કે આ વિડીયો પૂરો થાય ને ત્યારે તમને એવું થશે કે સખત જાણવા મળ્યું. સો સૌથી પહેલા તો હું ક્યાં છું એની વાત કરું. એક અમદાવાદમાં કંપની છે જે કોસ્મેટિક બનાવે છે. આ વસ્તુ સાંભળતા આઈ એમ શ્યોર કે તમને બીજી વખત સાંભળવાની ઈચ્છા થશે. સો આઈ એમ ટેલિંગ યુ ધેટ કે અમદાવાદમાં એક કંપની છે કે જે મેકઅપની પ્રોડક્ટ્સ બનાવે છે. એટલે અહીંયા નેલ પેઇન્ટથી લઈને કન્સીલરથી લઈને લિપસ્ટિકથી લઈને બધી જ વસ્તુઓ અહીંયા બને છે અને અમદાવાદમાં છે. આઈ એમ શ્યોર કે તમને આ વસ્તુ નહીં ખબર હોય. કેટલી બધી જગ્યાએ આપણે જોયું છે અને ટીવીમાં અલગ અલગ અવોર્ડ્સ આવતા હોય ત્યારે આપણે મેકઅપ જોઈને આપણને એમ થાય કે યાર આ મેકઅપ કઈ રીતે આ લોકો કરતા હશે, આ પ્રોડક્ટ કઈ હશે કે જે હીરો હિરોઈન વાપરે છે, એક્ટર્સ વાપરે છે. આ જગ્યાથી કેટલી બધી એવી એક્ટ્રેસીસ છે કે જેમના મેકઅપ ગયા છે, જે આ કંપનીનો મેકઅપ વાપરે છે. સો સૌથી પહેલી વાત કરું તો કીરી કોસ્મેટિક્સ અને એવાઝ કોસ્મેટિક્સમાં હું અત્યારે છું, એ કંપનીમાં હું અહીંયા છું અને મારી સાથે એના એક્સપર્ટ છે. એક્સપર્ટની વાત કરું તો કદાચ બીજો આખો વિડીયો મારે લેવો પડે, કારણ કે એમની પાસે એટલી બધી વસ્તુઓ છે અને એમની ઓળખાણ આપવા માટે મારે એટલું બધું બોલવું પડે એવું છે. શોર્ટમાં કહું તો શી ઇઝ અ સ્કિન ડોક્ટર. એ સ્કિનના ડોક્ટર છે જે સ્કિન પરથી સમજી જાય છે કે એમને કયા પ્રકારની પ્રોડક્ટની જરૂર છે. ઓર હું એમ કહીશ કે એવી પ્રોડક્ટ બનાવે છે જે દરેક પ્રકારની સ્કિનને ફાવે. અને પોતે એટલું બધું કરી ચૂક્યા છે. સો આઈફા જીફામાં એ પોતે મેકઅપ કરે છે. કેટલા બધા એક્ટર્સ છે, કેટલા બધા એક્ટ્રેસીસ છે કે જેમનો મેકઅપ એમણે કર્યો છે, એમના મેરેજમાં એમણે મેકઅપ કર્યો હોય, કેટલી બધી એવી આખી ટીમ છે એમની પાછળ કે જે એમને ફોલો કરે છે. પોતે આખા ટ્રેન્ડ મેકર છે. અહીંયાનો ટ્રેન્ડ જે આપણી મહેંદી કહેવાય એ બહાર જઈને શીખવે છે અને બહારનો ફેશનનો ટ્રેન્ડ અહીંયા લઈને આવે છે. સો બહુ જ મલ્ટી ટાસ્કિંગ અને સખત અમેઝિંગ પર્સન સાથે હું આજે તમને મળવાની છું અને પ્લીઝ વેલકમ તમે કરો અને જોર જોરથી જ્યાં પણ બેઠા છો ત્યારે તમે બૂમ મારી શકતા હો તો બૂમ મારો. મારી સાથે છે અમીશા કીરી હીટ, કે જે કીરી કોસ્મેટિક્સ ના ઓનર છે અને એવાઝ ના ઓનર છે અને બાકી તો કેટલી બધી કંપનીઓ ચલાવે છે. વેલકમ કરીએ, મારી સાથે છે અમીશા કીરી હીટ. વેલકમ અને થેન્ક યુ વેરી મચ મને તમારી સાથે અહીંયા બોલાવવા માટે અને આટલો સુંદર મેકઅપ મને પણ કરી આપવા માટે. થેન્ક યુ સો મચ, ઇટ્સ માય પ્લેઝર. અને આજે તમે અહીંયા આવ્યા છો, જોશો મારી ફેક્ટરીમાં છે, તો રિયલી હેપી ડિલાઇટ એન્ડ થેન્ક યુ સો મચ ફોર ગિવિંગ ધીસ ઓપોર્ચ્યુનિટી ટુ મી થ્રુ યુ રીચિંગ ટુ ક્રાઉડ્સ અને બધાને મળવા માટે. થેન્ક યુ સો મચ. સો એઝ અ મેકઅપ આર્ટિસ્ટ સૌથી પહેલો ક્વેશ્ચન મારે તમને એ જ પૂછવો છે કે મેકઅપનું ઇમ્પોર્ટન્સ કેટલું છે. મેકઅપ અત્યારના જમાનામાં ઇઝ એવરીથિંગ ઇફ યુ આસ્ક મી, કારણ કે સેલ્ફ કોન્ફિડન્સ, મેકઅપ કરવાથી સેલ્ફ કોન્ફિડન્સ આવે છે. સુંદર દેખાવ કોને ના ગમે, રાઈટ? એવરીબડી ઇઝ બ્યુટિફુલ, પણ આપણા જે ફેસના જે ફીચર્સ છે એને એન્હાન્સ કરવા માટે આપણે મેકઅપ વાપરી શકીએ છીએ. ઘણા બધા આપણે ઘણી વખત પિમ્પલ થતું હોય છે, અંડર આઈ સર્કલ છે, પિગમેન્ટેશન છે, તો એને છુપાવવા માટે પણ આપણે મેકઅપ કરીએ છીએ, રાઈટ? અને આજના જમાનામાં તો આપણે જોઈએ ને રુચિ, તો એવરી સિંગલ મિનિટ વી ટેક પિક્ચર. તમે વિચારો કે આપણે બધા જ પિક્ચર જોઈએ, આપણે બધા જ ઓનલાઈન એને મૂકીએ છીએ અને આમ ફેસબુક છે, ટ્વિટર છે, રાઈટ? વી ઓલ ટ્વીટ. સો લાઈક એમાં પણ તમે જોશો કે એમાં ફોનની અંદર પણ એડિટિંગ અને મેકઅપ છે, રાઈટ? સો ડેફિનેટલી લાઈક મેકઅપનું એટલું બધું ઇમ્પોર્ટન્સ છે. અને અનફોર્ચ્યુનેટલી આપણી જે જૂની પદ્ધતિ ચાલતી આવી છે કે મેકઅપથી સ્કિન બગડે, મેકઅપથી આમ થાય કે મેકઅપથી પિમ્પલ્સ થાય, પણ એવું નથી. જો આજના જમાનામાં જે મેકઅપ આવે છે ને, રુચિ, તમે સારી કંપનીનો અને સારા ઇન્ગ્રીડિયન્ટ્સ વાળો વાપરો ને, તો મેકઅપ ઇઝ બ્યુટીફુલ, ઇટ ગિવ્સ ધ કોન્ફિડન્સ. બહુ સાચી વાત છે. આ વસ્તુ તો હું મારા પપ્પાને અને ભાઈને ખાસ કહું છું કે સાંભળો, એવું નથી કે મેકઅપથી હંમેશા સ્કિન ખરાબ જ થાય છે. પ્લસ એમના જેવા જેટલા પણ લોકો છે જે લોકો આવું વિચારે છે કે મેકઅપને કારણે સ્કિન ખરાબ થાય છે, મેકઅપ છોકરીઓએ ના લગાડવો જોઈએ, બહુ જ અલગ પ્રકારની છોકરીઓ જ મેકઅપ કરી શકે, આ બધી વસ્તુઓ હવે આ જમાનામાં નથી સાચી. અને ખાસ કરીને થેન્ક યુ કે જેટલી છોકરીઓને અંદરથી જરા જરા પણ ઈચ્છા છે ને કે મારે મેકઅપ કરવો છે, મારે સુંદર દેખાવું છે,
એ લોકોને તમે કોન્ફિડન્સ એક વખત આપી દીધો. ડેફિનેટલી મેકઅપ કરવાથી બ્યુટીફુલ દેખાય છે, સેલ્ફ કોન્ફિડન્સ આવે છે, અને કોઈ પણ જગ્યાએ આપણે ગયા હોય, લાઈક એવરીબડી લુક્સ ટુ એવરીબડી વોન્ટ્સ ટુ લુક પ્રીટી, યુ નો, બધાને સુંદર દેખાવાનો શોખ છે. તો મેકઅપ થી ડેફિનેટલી તમે મેકઅપ કરો, તમે બહાર જાઓ, ઇવન તમે જોબ પર પણ જતા હોય ને, ખબર છે આપણે પહેલેથી સિંદૂર લગાવીએ છીએ કે આપણે પહેલેથી કાજલ કરીને જેવી છે, એ પણ તો મેકઅપ જ છે. તો અત્યારના મેકઅપમાં આપણે ખાલી શું એડ કરીએ છીએ, એવા હોય છે કે પહેલા શું અપ્લાય કરવું પછી શું અપ્લાય કરવું. સો મારે એક ક્રમ એમને આપવો છે કે સૌથી પહેલા આ, એના પછી આ, એના પછી આ, એના પછી આ. તો મારે એ ક્રમ જાણવો છે કે મેકઅપમાં ક્રમ કઈ રીતે હોય. મેકઅપ કરવા માટે સૌથી પહેલા એક તો પ્રાઇમર લગાવવું પડે. ઓકે. એના પછી આપણી સ્કિન ઉપર જે બધા સ્પોટ્સ છે, ઘણી વખત આપણે અંડર આઈ સર્કલ્સ હોય છે, એના માટે ઓરેન્જ કલરની કન્સીલર લગાવવું પડે. એના પછી થોડો ઘણો કોમ્પેક્ટનો પાવડર લગાવી અને આપણે બેઝ જે ક્રીમ બેઝ ફાઉન્ડેશન છે કે લિક્વિડ બેઝ ફાઉન્ડેશન છે એ લગાવવું જોઈએ. ઓકે. એના પછી પાવડર લગાવવાનું, અને પાવડર લગાવ્યા પછી અને આપણે કોમ્પેક્ટ કહીએ તો કોમ્પેક્ટ છે, ડ્યુઅલ ફાઉન્ડેશન છે, જે બેટ અને ડ્રાય બંને વપરાય છે એ વાપરવું જોઈએ. અને એના પછી આઈલાઇનર છે, આઈશેડો છે, તો પહેલા આઈશેડો કરવાનો, પછી બ્રો કરવાની, પછી આઈલાઇનર કરવાનું. ઓકે. એના પછી તમે કાઉન્ટર કરો. કાઉન્ટરમાં લાઈક યુ નો કરવું, લાઈક એવરી ડે માટે કાઉન્ટર જરૂરી નથી, પણ જો તમે પ્રોફેશનલી જતા હોય તો તમે કાઉન્ટર કરો. અને એની તો બ્લશર લગાવો અને લિપસ્ટિક લગાવો. ઓકે. તો સૌથી પહેલા કન્સીલર, પ્રાઇમર, પ્રાઇમર પછી કન્સીલર, કન્સીલર પછી પાવડર, પાવડર પછી આઈબ્રો, આઈબ્રો પછી આઈશેડો, આઈશેડો પછી આઈલાઇનર, ધેન બ્લશ અને લિપસ્ટિક. આઈલાઇનર હંમેશા પછી કરવાનું, અને એના પછી મસ્કરા જો તમે લગાવતા હોય તો ડુ મસ્કરા. ઓકે. હવે તમારી મેકઅપની કંપની છે બરાબર, અને ફેક્ટરી મેકઅપની હોય ત્યારે મારે ખાસ તમને પૂછવાનું કે અલગ જે બાકીની કંપનીઝ છે એમાં અને તમારી પ્રોડક્ટ્સમાં શું ડિફરન્સ છે? મોટાભાગની જે ફેક્ટરીઝ છે અહીંયા આગળ ઇન્ડિયામાં, લેકમેન એ બધા, એમાં પેરાબીન બેઝ હોય છે. ઓકે. હું એક પર્ટિક્યુલર કંપનીનું નામ નથી આપતી, બટ મોસ્ટલી જેટલી પણ કંપનીઓ અહીંયા છે એમાં પેરાબીન બેઝ મેકઅપ હોય છે, જે આપણી સ્કિન માટે નથી સારું હોતું. પ્લસ મેકઅપની અંદર જ્યારે તમે એક્ટિવેટર્સ નાખો છો, જેવી રીતના એન્ટી રિંકલ કે વ્હાઇટનિંગ, તો એ બધા એક્ટિવેટર્સ નાખીને અમે મેકઅપ બનાવ્યો છે. જ્યારે ચાઇનાથી જે મેકઅપ આવે છે અને બીજા જે છે એનું કોસ્ટ કટિંગ કરવા માટે થઈ અને એ લોકો સારા ઇન્ગ્રીડિયન્ટ્સ ઘણી વખત નથી નાખતા. વોટ વી હેવ ડન, કારણ કે હું અમેરિકા રહું છું અને મેં રોમ, પેરિસ, પછી અમેરિકામાં પણ બધા ફેશન શોઝ થતા હોય છે, ત્યાંની પણ ઘણી વેલ નોન કંપનીઝ છે, એ લોકોના ઇન્ગ્રીડિયન્ટ્સ પણ મેં સ્ટડી કર્યા છે, અને હું પોતે કેમિસ્ટ છું, તો મેં એટલા ઘણા ઇન્ગ્રીડિયન્ટ્સને સ્ટડી કરીને જે આપણી સ્કિન માટે સારા છે, બીકોઝ આઈ એમ એસ્થેટિશિયન લાઇસન્સ ફ્રોમ અમેરિકા કોસ્મેટોલોજી એન્ડ માસ્ટર ઇન મેકઅપ. તો જે મેં એસ્થેટિકમાં જે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ ભણ્યા કે જેનાથી સ્કિન સારી થાય છે, એ બધા ઇન્ગ્રીડિયન્ટ્સને મેં આમાં કોલાજ કર્યું અને મેં મેકઅપની ફોર્મ્યુલા ડેવલપ કરી છે. મારી સાથે બીજા કેમિસ્ટ પણ છે, અને અમે મોસ્ટલી જે ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ લોકલ બને એટલા અમે લોકલ વાપરીએ છીએ, પણ એમાં જે અમુક એક્ટિવેટર્સ છે એ અમે જાપાન છે, અમેરિકા છે, અમુક જર્મનીથી પણ આવે છે. તો વી આર ટ્રાઇંગ ટુ ગીવ અવર લેવલ બેસ્ટ, કે તમે રાતના પણ જો મેકઅપ લગાવીને સુઈ જાઓ ને, પછી બેટ યુ કે જે દિવસે ગોરા લાગજો. આટલી જોરદાર બેટ મને નથી લાગતું કે કોઈ આપી શકે. તમે જે પણ કંપનીની પ્રોડક્ટ વાપરતા હોય એમને જેને પૂછજો કે મને એવું લખી આપો કે જો તમે મારી મેકઅપ, મારું મેકઅપ યુઝ કરશો અને બીજે દિવસે ઊંઘી જશો એ લગાવીને તો તમે ગોરા થઈ જશો, આવું જો કહી શકતા હોય તો અમે કંપની વેચી નાખીશું. અને બીજી વસ્તુ, અમે લોકો નેચરલ મેકઅપ પણ બનાવીએ છીએ, તો એક્ટિવેટર્સ એક્ટિવેટર્સ જરૂરી નથી કે કેમિકલ બેઝ હોય. તમે જોજોબા ઓઇલ છે, પછી વિટામિન ઈ છે, શિયા બટર છે, બી વેક્સ છે, હની છે, ઘણી વખત લેમન, ઓરેન્જ,
લોકો ખાલી એમાં ફ્રેગરન્સ નાખતા હોઈએ છે, પણ અમે લોકો એક્ટિવેટર્સ વાપરીએ છીએ. અને એની અંદર સિલ્ક માઇકા યુઝ કરીએ છીએ. મોસ્ટલી બધા ટાલ્ક નાખતા હોય છે, પણ સિલ્ક માઇકા અને ટાલ્ક, સિલ્ક માઇકા અને ટાલ્ક, એને જ્યારે તમે કોટેડ વાપરો છો તો એ જે કોટ કરે છે એ એવા એક્ટિવેટર્સથી કરે છે કે જે સ્કિન માટે સારા છે. બરાબર. અને તમને સ્લીપરી ઇફેક્ટ પણ આપે, નોટ ઓનલી પ્રોડક્ટ પણ તમારા ફેસ ઉપર પણ. એટલે ધેટ્સ વાય અવર પ્રોડક્ટ ઇઝ ડિફરન્ટ. ઓકે. અને આનો એક્સપિરિયન્સ તો મેં કરી દીધો છે. તમે પ્રોમો જોયો હશે મારો, જેમાં હું સરસ એવી તૈયાર થઈ છું. ખાલી અહીંયા મેકઅપની પ્રોડક્ટ કેવી છે એના માટે એમણે મને બોલાવી હતી. હું આખી ફેક્ટરી ફરી છું અને ફેક્ટરીની જેટલી પણ પ્રોડક્ટ છે બધી મારા ઉપર પણ મેં એપ્લાય કરી છે. અને બિલીવ મી, મતલબ જેમ જેમ ટાઈમ જતો જાય એમ એમ તમારા ચહેરા પર ગ્લો વધતો જાય. અને આ વસ્તુ મેં આઈ થિંક અહીંયા જ અનુભવી છે. તમે ઓફિસે પાછા ગયા ત્યારે પણ આઈ થિંક યુ કેપ્ટ અબાઉટ. મેં તમને કીધું કે હું લગભગ રાત્રે 11 વાગ્યા પછી લગભગ 12:30 બાજુ જમવા બેઠી અને અરીસાની એક્ઝેક્ટ બાજુમાં મારો બેડ છે અને મેં જોયું તો મને ખબર પડી કે ખરેખર એટલો બધો સરસ ગ્લો છે. સો એ તો છે. અને વન મોર થિંગ, મેં એની ટેસ્ટ અવર પ્રોડક્ટ ના કઈ પણ ઉપર બને છે ને હું પણ લગાવું છું. હા, નેક્સ્ટ ડે. સેકન્ડ થિંગ, મારા જે અહીંયા પ્રોડક્શન મેનેજર છે એ પોતે લગાવીને સૂઈ જાય છે ને, હી ઇઝ અ ગાય. So we are so crazy about it. કે જે પણ પ્રોડક્ટ બને છે we don't care. કારણ કે અમે એમાં એવા ઇન્ગ્રેડિયન્ટ્સ નાખ્યા છે કે અમને કોન્ફિડન્સ છે. જો અમારી સ્કિન ઉપર, યુ કેન સી માય સ્કિન રાઈટ, એનીથિંગ હેપન્સ ઓલ ધ વોટ યુ કે તમે જેટલા પણ પેલા કહેવાય ને કે ટ્રાયલ અને જેટલી બી એક્સપેરિમેન્ટ અહીંયા થાય છે. ઓકે. સો એમના પ્રોડક્ટ વિશે તમને જાણ થઈ અને એમનો પ્રોડક્ટનો યુઝ તમે કઈ રીતે કરી શકો છો એ પણ તમને બહુ જ જલ્દી ખબર પડશે. પણ આપણે મેકઅપ આર્ટિસ્ટ તરફ ઓર મેકઅપ એક્સપર્ટ તરફ પાછા વળીએ તો મારે તમને એ પૂછવું છે કે અમુક આટલી બધી ફેક્ટરીઝ છે, ઇવન આટલી બધી પ્રોડક્ટ્સ છે, તો કઈ પ્રોડક્ટ ખરીદવી જોઈએ એના માટે શું ધ્યાન રાખવાનું? તમે કોઈ પણ પ્રોડક્ટ ખરીદો ને તો સૌથી પહેલા પાછળ ઇન્ગ્રેડિયન્ટ્સ વાંચો. ઓકે. અને એમાં શું શું છે? ફર્સ્ટ ઓફ ઓલ અવોઇડ પેરાબિન પ્રોડક્ટ્સ, પેરાબિન બેઝ પ્રોડક્ટ. એટલે પેરાબિન લખેલું હોય કે વિધાઉટ? લખેલું છે વિધાઉટ પેરાબિન. હા, એમાં લખેલું ના હોય વિધાઉટ પેરાબિન. પણ તમે જયારે વેક્સ વાંચો ને તો જેવી રીતના હની બી વેક્સ છે, કાર્મલ વેક્સ છે, કેસ્ટર ઓઇલ્સ છે, જોજોબા છે, આ બધી પ્રોડક્ટ જે સ્પેશિયલ એક્ટિવિટીઝ છે એમાં પાછળ લખેલા છે કે નહીં એ જુઓ. જ્યારે તમે આઈ શેડો પાવડર ફોર્મ કોઈ પણ ફોર્મ્યુલા કોઈ પણ પ્રોડક્ટ્સ હોય તો એમાં જુઓ કે એમાં સિલ્ક માઇકા છે, કેટલો ટાર્ક છે. અને તમે જ્યારે ટચ કરશો તો ફિલથી જ ખબર પડશે. જેમાં ટાર્ક હશે ને એ થોડું મોટું હશે, થોડું જાડુ લાગશે, રફ લાગશે. અને જ્યારે તમે સિલ્ક માઇકા ની એવી પ્રોડક્ટ વાપરશો, જોશો અને એને ટચ કરશો તો એકદમ સિલ્કી ઇફેક્ટ આવશે. ઓકે. સો તમારે ટૂંકમાં હવે ઇઝી છે તમારી પાસે, બરાબર, કે તમારે શું કરવાનું છે. તમને તમારી પ્રોડક્ટ મળી ગઈ છે. મારે તમને ખાસ એ પણ પૂછવાનું કે તમે આઈફા જીફામાં પણ મેકઅપ કર્યો છે અને તમને યુએસ ના, પેરિસ ના, ત્યાંના પણ બધા ટ્રેન્ડ ખબર છે અને તમને અહીંયાનો પણ ટ્રેન્ડ ખબર છે. તો મારે બે ટ્રેન્ડ વચ્ચે ડિફરન્સ પૂછવો છે કે અહીંયાનો ટ્રેન્ડ જે સ્લોલી વધી રહ્યો છે અને ત્યાં આટલો બધો આગળ છે, સો શું ડિફરન્સ છે? ડિફરન્સ એટલો જ છે કે આપણે લોકો બધા એટલા ઝડપથી આગળ વધીએ છીએ કે અમેરિકામાં કોઈ ફેશન આવી તરત જ મીડિયામાં જાય છે અને જે લોકો ઓલરેડી ફેશનને કેચઅપ કરે છે, નેક્સ્ટ ડે ઇટ ઇઝ અવેલેબલ હિયર. ઇવન બોલિવૂડની તમે એક્ટ્રેસને બધાને જોશો જે એમણે હોલિવૂડમાં પહેર્યું છે, આઈ થિંક નેક્સ્ટ ફિલ્મ ફેર એવોર્ડ દે આર વિથ ધેટ. બટ ધ ડિફરન્સ ઇઝ ધેટ કે ત્યાં દરેકે દરેક વુમન ફેશન કરે છે. સાચી વાત છે. દે વોન્ટ ટુ ફીલ બેટર. તો એવું નથી કે હું 80 વર્ષની થઈ ગઈ, હવે હું ગ્રાન્ડમાં છું, હવે હું લિપસ્ટિક લગાવીશ તો કેવી લાગીશ. બહુ જ સાચી વાત. તો ત્યાં આગળ 80 વર્ષની લેડી પણ મેકઅપ કરીને નીકળે છે, હેર કરીને નીકળે છે, બ્લો ડ્રાય ને બધું, લિપસ્ટિક લગાવીને નીકળે છે, કાજલ લગાવીને નીકળે છે, ફાઉન્ડેશન લગાવીને નીકળે છે. ધ સેમ ટાઈમ અહીંયા એવો ટ્રેન્ડ છે કે ભાઈ હે અત્યારથી લગાવીશ તારી સ્કિન ખરાબ થઈ જશે, પણ ત્યાં 14 વર્ષની છોકરી, 13 વર્ષની છોકરી પણ સ્કૂલમાં મેકઅપ લગાવીને જાય છે. માય ડોટર ઇઝ 13, એ લગાવે છે. તમે એને જોશો તો એ લિપસ્ટિક લગાવીને જાય. આપણે અહીંયા ટોકીએ છીએ, આપણને એવું લાગે છે કે કેરેક્ટર અને ફેશન. બહુ સાચી વાત. લાઈક તમે ફેશન કરો તો તમે લૂઝ કેરેક્ટર, એવું નથી. ફેશન
અને દરેક વ્યક્તિને સારું લાગવું ગમે છે. જો તમે આપણે મિરરમાં જોઈએ છે, આપણે ફોટા જોઈએ છે, એવરી મોમેન્ટ પીપલ આર વોચિંગ અસ, તો તમને કોન્ફિડન્સ આવે છે. તો એ ડિફરન્સ છે. બીજી વસ્તુ કે જે જોબ પર પણ જાય છે, તો અહીંયા અરે જોબમાં જવાનું છે, પાછળ બાંધી દીધું અને તેલ વેલ લગાવી દીધું એન્ડ વી વેન્ટ. તેલ લગાવ ખરાબ વસ્તુ નથી, પણ અમેરિકામાં ઓકે આઈ એમ ગોઈંગ ફોર વર્ક, બધા મને જુએ છે અને મારે સારું ફીલ કરવું છે, તો એ લોકો પણ મેકઅપ કરીને જાય છે. ઇવન ટીચર પણ મેકઅપ કરીને આવે છે સ્કૂલની. સો દેટ ઇઝ અ ડિફરન્સ. બાકી ફેશનમાં બહુ ડિફરન્સ નથી, પણ યા કલ્ચર ડિફરન્સ છે, મેન્ટાલિટી ડિફરન્સ છે. તો ફેશન આપણે કેચઅપ કરી રહ્યા છીએ અને તમે જોશો મોલમાં ને બધે એવરીબડી ઇઝ લાઈક ફોલોઈંગ વેસ્ટર્ન કલ્ચર. સો વી આર ધેર, વી આર નોટ ધેટ બિહાઇન્ડ. વાહ. અને મારા ખ્યાલથી ત્યાં લોકો પોતાના માટે જીવે છે ને અહીંયા લોકો બીજાના માટે જીવે. તમે કયા કઈ જગ્યાએ જાઓ છો અને ત્યાં કેવા પ્રકારનો મેકઅપ કરો છો એ વધારે ઇમ્પોર્ટન્ટ. યા, એટલે મેકઅપ કરવો જોઈએ, પણ સપોઝ ડોક્ટર્સ છે તો ડોક્ટરની ચોઈસ અમુક જ હોય, ફેશન ઇન્ડસ્ટ્રીમાં છે એની ચોઈસ અમુક જ હોય. તો ફેશન ઇઝ રિલેટેડ વિથ યોર, તમારું જે બિઝનેસ કરો છો કે તમારું જે પ્રોફેશન છે, ઇટ ઇઝ વેલ કનેક્ટેડ. સાચી વાત. એટલે સપોઝ હું લગનમાં જઉં છું તો લગનમાં હું એ પ્રમાણેના કપડાં પહેરું છું, તો જેમ કપડાં અને પ્રસંગને રિલેશન્સ છે એવી રીતના મેકઅપ અને પ્રસંગને રિલેશન્સ છે. બરાબર છે. સો યુ કેન કનેક્ટ ઇચ અધર. આજે હું કોલેજ જઉં છું તો ઓબ્વિયસલી દિવસના ટાઈમમાં હું લાઇટ લિપસ્ટિક ને લાઇટ મેકઅપ કરીશ, પણ જયારે હું બર્થડે પાર્ટીમાં જઉં છું તો હું એ પ્રમાણે કપડા પહેરીને એ પ્રમાણે કરીશ. કારણ કે કોલેજમાં આપણે સાદા કપડા, કોટન કપડા કે જીન્સ કે ફ્રોક કે ડ્રેસ પહેરીને જઈએ છીએ, રાઈટ? પણ કોલેજમાં સાડી પહેરીને સ્ટુડન્ટ નથી જતા. સેમ વે મેકઅપ ઇઝ રિલેટેડ ટુ યોર ઇવેન્ટ. બરાબર છે. કે વેર યુ આર ગોઈંગ. સપોઝ હું મારી જ વાત કરું તો હું એક સાઈડ ની આઈલાઈનર કરું અને મારે જો જલ્દી જલ્દી જવાનું હોય ને તો બીજી બાજુની આઈલાઈનર મારી બગડે બગડે ને બગડે. જે ટાઈમે મારે જલ્દી જવાનું હોય એ ટાઈમે વધારે ખરાબ હાલત થાય. આવું ડેમ શ્યોર કે દરેક છોકરીને, ખાસ કરીને ગુજરાતી છોકરીઓને તો આ પ્રોબ્લેમ થતો છે. તમારી વાત બહુ સાચી હતી અને મોસ્ટલી તમે નોટિસ કર્યું હશે કે તમારી રાઈટ એ સાઈડ ની લેફ્ટ સાઈડ ની આઈલાઈનર બરાબર થાય છે, રાઈટ માં જ પ્રોબ્લેમ છે. સો એનો પ્રોબ્લેમ એ છે કે મોસ્ટલી જયારે આપણે આઈલાઈનર કરીએ ને તો આપણે રાઈટી છીએ, તો રાઈટ હેન્ડ થી આપણે પકડી અને તરત કરીએ છીએ, પણ જયારે રાઈટ સાઈડ ની આઈલાઈનર કરવા જઈએ છીએ તો આપણે આમ પકડીએ છીએ અને કરીએ છીએ, તો આ આખું ક્રોસ થઈ ગયું. તો આપણે જયારે પણ રાઈટ સાઈડ ની આઈલાઈનર કરીએ, હાથને ઉપર લઈ જઈ આઈબ્રો થી અપલિફ્ટ કરી અને પછી કરીએ, તો આમાં ક્યાંય નીચેથી ક્રોસ નથી થતો, ક્યાંય એકબીજાને અડતું નથી. અને પછી જો આપણે આઈલાઈનર કરીએ ને રુચિ, આઈ બેટ યુ બંને સાઈડની સેમ આવશે. વાહ, આપણે ટ્રાય કરી જોઈએ. હવે જો આપણને પાછો પ્રોબ્લેમ થાય તો પાછા આપણે પૂછીશું. આઈ એમ ધેર. ઓકે. અને લિપસ્ટિકના શેડ વિશે મારે વાત કરવી છે કે ઘણી બધી છોકરીઓ જ્યારે બ્રાઉન લિપસ્ટિક કરે ઓર ડાર્ક લિપસ્ટિક કરે ત્યારે એમનો ફેસ કાળો દેખાતો હોય છે. સો મેં ઘણી વખત એવું મારા માટે નોટિસ કર્યું છે કે હું અમુક પ્રકારની લિપસ્ટિક કરું તો મારો રંગ વધારે ખીલે, પણ હું અમુક પ્રકારની લિપસ્ટિક કરું ત્યારે મને એવું લાગે કે હું ડલ દેખાઈ રહી છું. સો આનો શું રીઝન છે? આઈ થિંક રુચિ, સ્કિનનો ટોન, આપણા કલર થોડો ડાર્ક હોય તો બ્રાઉન લિપસ્ટિકથી ફેસ વધારે ડાર્ક લાગે છે એવું નથી. ઓકે. તમે જો હું તમારા કરતા થોડી ડાર્ક છું અને મેં ડાર્ક બ્રાઉન કર્યો છે, યુ ગાઈઝ કેન સી, રાઈટ? તો આપણે આપણા ચહેરાને મિરરમાં એક જોવાથી ટેવાયેલા છે, તો તમે કાયમ જે લિપસ્ટિક લગાવી હશે ને જ્યારે શરૂઆત કરી હશે, કાયમ આપણને એ જ ગમશે. એનાથી શેડ બીજો પણ આવશે તો આપણને નહીં ગમે. તો જે લિપસ્ટિકનો શેડ છે ને એ દિવસનો કયો ટાઈમ છે, તમે કયા ફંક્શનમાં જાઓ છો, તમે કયા પ્રસંગમાં જાઓ છો એનાથી રિલેટેડ છે. અને પ્લસ સ્કિનનો ટોન છે એ 25%. બરાબર. તો મોસ્ટલી જેનો સ્કિનનો ટોન લાઇટ છે એમને લાઇટ પિંક છે, પછી લાઇટ પીચ છે કે સ્કિન ટોન છે, જે એજ છે એજ સાથે પણ રિલેશન છે, રાઈટ? તો એવા કલર સારા લાગે છે. અને જો ડાર્ક કલરની સ્કિન હોય,
સપોઝ મારી સ્કિન ડાર્ક છે તો મોસ્ટલી મરૂન, પણ હું લાલ કલર કરું ને તો નહીં સારો લાગે, પણ હું જયારે મરૂન કરીશ ડીપ તો એ સારો લાગશે. પણ રેડ કલર જો કોઈ બ્રાઇટ છોકરી કરશે તો એને સારો લાગશે. પણ આજે આજના જમાનામાં આપણે મીડિયામાં અને બધે કલર ટોનથી કોઈ નિસ્બત નથી, રાઈટ? હું આજે પિક્ચર્સ લઉં છું તો એની અંદર પણ મેકઅપ આવે છે, એની અંદર બી લાઇટ આવે છે, તો લાઇટથી તમે એને બદલી શકો છો. તો હા, તમે જ્યારે પ્રેક્ટિકલી ક્યાં ગયા હો તો મોસ્ટલી ડાર્ક સ્કિનની છોકરીને પણ ડાર્ક બ્રાઉન સારો લાગે છે. ઓકે ઓકે. અને ડાર્ક બ્રાઉન એ મારો ફેવરિટ છે. મારી લેબમાં હું ડાર્ક બ્રાઉન, રેડ અને લાઇટ મરૂન આ ત્રણ કલર બનાવું છું. ને એક લિપસ્ટિકનો શેડ જે તમે લગાવ્યો છે, કારણ કે તમે જે શેડ લગાવ્યો છે ને એ મોસ્ટલી બધી જ એજ વાળી લેડીઝ ને સારો લાગે છે. બહુ સાચી. તો અને નેચરલ લુક, એકદમ નેચરલ લુક આપે છે. તો આને ન્યુડ લિપસ્ટિક કહે છે આજકાલ, ને એમાં પણ 10-15 શેડ્સ આવે છે. સો આઈ લવ લિપસ્ટિક. ઓકે. અને તમે જોયું હશે જૂના જમાનામાં પણ લિપસ્ટિક એક મોટો શિંગાર હતો. બહુ જ સાચી વાત. આજે પણ હોટ છે. અને મારા ખ્યાલથી તમારે કોઈ વધારે મેકઅપ ના કરવો હોય તો પણ તમે એક સરસ બ્રાઇટ રેડ લિપસ્ટિક કર્યો હતો, તમે કેટલા ફ્રેશ થઈ ગયો, કેટલા ફ્રેશ થઈ ગયો. સો મારા મારા મતે તો મેકઅપ કરવા કરતા પણ વધારે તમારી જાતને પ્રેમ કરવો બહુ વધારે ઇમ્પોર્ટન્ટ. લવ યોરસેલ્ફ. યા, બહુ જ સાચી વાત છે, બહુ જ સાચી વાત છે. સો નેક્સ્ટ ક્વેશ્ચન મારો એ છે કે છોકરીઓ પાસે અમુક પ્રકારની કીટ હોવી જોઈએ પોતાના બેગમાં, કે ક્યાંક પણ જવાનું થાય તો એ મેકઅપ કરી શકે ઓર પ્રેઝન્ટેબલ થઈ શકે. સો એવી કીટમાં કેટલી વસ્તુઓ હોવી જોઈએ? તો સપોઝ આ તમારી કીટ છે, તો તમે જો એકદમ નાનું જ છે, આ કીટની અંદર તમારું ક્રીમ ફાઉન્ડેશન છે, કોમ્પેક્ટ છે, બ્રોન્ઝર છે, ક્રીમ ફાઉન્ડેશન છે, કોમ્પેક્ટ છે, બ્રોન્ઝર છે, બ્લશ ઓન છે, આઈ શેડોઝ છે ને લિપસ્ટિક્સ છે. ઓકે. હવે એની સાથે તમે જુઓ મસ્કરા છે, કન્સીલર છે, આઈલાઇનર છે, મસ્કરા છે, લિક્વિડ લિપસ્ટિક છે જે તમે હાઇલાઇટિંગમાં વાપરી શકો, અને મેચિંગની નેલ પોલિશમાં સાથે રાખી છે, કારણ કે લિપસ્ટિકને મેચિંગના તમે નેલ પોલિશમાં કરી શકો. ઓકે. સો ધીસ ઇઝ અ બેઝિક કીટ, અને આ એટલી મોંઘી પણ નથી મળતી માર્કેટમાં, અને એવરીથિંગ ઇઝ ધેર. સો સિમ્પલ, સ્વીટ અને સોબર. સો મેમ, પ્રોડક્ટ્સ વિશે મેં એવું સાંભળ્યું છે કે પ્રોડક્ટ આમ તો બદલવી ના જોઈએ, જે તમને ફાવી ગઈ છે એ બેટર છે. મારે તમારી પાસે જાણવું છે કે શું પ્રોડક્ટ બદલવી જોઈએ મેકઅપની તમે જે યુઝ કરો છો એ? જો તમને કોઈ પ્રોડક્ટ કોઈ કંપનીની સેટ થઈ ગઈ છે તો એને જ કન્ટિન્યુ કરો, ઘડીએ ઘડીએ ના બદલો. પણ જેવી રીતના બ્લશ ઓન છે, બ્રોન્ઝર છે, લિપસ્ટિકના શેડ્સ છે, એ તમે બદલી શકો છો. પણ જે બેઝ છે, ફાઉન્ડેશન્સ છે, કોમ્પેક્ટ છે, આઈ થિંક એના ઉપર આખી સ્કિનનું ડિપેન્ડ છે, તો એ તમારે ના બદલવું જોઈએ. પણ જો માર્કેટમાં કંઈક નવું આવ્યું છે અને તમે જે પ્રમાણે મેં ઇન્ગ્રીડિયન્ટ્સ કીધા અને એ જો સારા હોય તો આઈ વિલ ડેફિનેટલી ચેન્જ ઇટ. પણ વન્સ ઇટ સુટ ઇઝ આઈ વિલ કન્ટિન્યુ વિથ ઇટ. એ જ કંપનીની પ્રોડક્ટ, પણ એના અલગ અલગ શેડ્સને હું ટ્રાય કરીશ. ઓકે. સો તમે પણ ટ્રાય કરી શકો છો, અને હવે તો જરાય ડરવાની જરૂર નથી. ઘણી બધી કંપની સારી સારી આવે છે જે સારી પ્રોડક્ટ પણ તમને આપી રહી છે. સો એક્સપેરિમેન્ટ કરો ને યાર, શું થશે? બહુ બહુ તો તમે વધારે ખરાબ લાગશો તો ઘરે બેસજો યાર, મોડું ધોઈ નાખજો, એટલીસ્ટ ટ્રાય તો કરો. સો ખાસ કરીને ગુજરાતી લેડીઝ જેટલી પણ છે એમને તમારે કોઈક ટીપ આપવી હોય તો તમે શું આપશો? હું એ જ કહીશ કે ગુજરાતી લેડીઝ મોસ્ટ બ્યુટીફુલ, બહુ જ સારી, બહુ જ નમણી, બહુ જ બ્યુટીફુલ. અને કહીએ ને કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ જોશો બહુ જ બધા ગુજરાતી છે, અને જલસાથી જીવવાનું અને જલસાથી મેકઅપ કરવાનું અને જલસાથી કોન્ફિડન્સ આવશે. સો ડેફિનેટલી હું ગુજરાતી લેડીઝને કહીશ કે આપણે બિઝનેસ વુમન પણ છીએ, વી હેવ અ ફેમિલી ટુ, અને આપણે કિડ્સ પણ છીએ. તો જેટલું તમે મેકઅપનું નોલેજ લેશો, જેટલું પણ તમે મેકઅપમાં ઊંડા ઉતરશો, તમને જ થશે કે મેકઅપ ઇઝ અ આર્ટ. જેવી રીતના આપણે પેઇન્ટિંગ કરીએ છીએ ને, એવી રીતના ફેસ પણ પેઇન્ટ થાય અને બહુ જ સરસ લાગે. વાહ. સો હવે તો તમે ટ્રાય કરી શકો છો, હવે તમને થોડી હિંમત પણ આવી ગઈ હશે, બજારમાં જાઓ, સરસ એવી પ્રોડક્ટ તમે લો
કઈ નહીં તો એટલીસ્ટ એક કાજલ, એક લાઇનર, એક લિપસ્ટિક લઈ લો અને ઘરે સરસ રીતે બંને આંખો પર ટ્રાય કરો. આઈ એમ શ્યોર કે 5 દિવસમાં તો તમે શીખી જ જશો. પછી તમને એવું નહીં થાય કે એક નાની થઈ ગઈ ને એક તમારી મોટી થઈ ગઈ. પછી છે ને જયારે હસબન્ડ છે, ડેડી છે, ભાઈ આવશે ને, જયારે નહીં લગાવે ત્યારે કઈ ખૂટે છે થઈ ગયું. અમારી તો મેકઅપ ની વાત છે એટલે ચાલુ જ રહેશે, ચાલુ જ રહેશે, નહીં પતે. અને અમે તો અહીંયા પણ બેસીને ખાસી એવી વાતો કરીશું, પણ ખાસ તમને મારે એ કહેવું છે કે કીપ એક્સપેરિમેન્ટિંગ, જેટલું બને એટલું તમે એક્સપેરિમેન્ટ કરો, એક્સપ્લોર કરો અને બી બ્યુટિફુલ. સૌથી સારા તમે જ છો અને સૌથી સારા તમે દેખાઈ શકો છો, એટલો જોરદાર અંદર આત્મવિશ્વાસ રાખશો ને તો તમને કોઈ પાછળ નહીં પાડી શકે. અત્યારે તો તમારે કઈ લાસ્ટ કહેવું હોય તો લવ યોર સેલ્ફ એન્ડ હેવ અ કોન્ફિડન્સ. વિષય ઉપર તમને સવાલ થતા હોય, તમને એવું છે કે આ સવાલ મને નથી ખબર, કે આના વિશે મને નોલેજ નથી અને એ ફેશન ફૂડ ટ્રેન્ડ ના ફંડામાં આવતો હોય તો પ્લીઝ મને જણાવો. મને તમે ડીએમ કરી શકો છો, મને તમે ફેસબુક પર મેસેજ કરી શકો છો, મારા આઈડીસ તમને ખબર જ છે. ઓકે, અને બીજી એક વસ્તુ કે જે લોકોને ખરેખર માર્કેટમાં સારો મેકઅપ જોઈતો હોય, હમણાં જ લોન્ચ થયો છે આઈ ફેસ છે, એવા છે, બીલાઇન કોસ્મેટિક્સ છે, એ લોકોને ઓનલાઈન પણ મળશે. અને તમારે કોઈ પણ ક્વેશ્ચન્સ હોય તે કેન આસ્ક યુ, વી આર ધેર ફોર યુ. વાહ, સો હું તમે મને પૂછજો, હું એમને પૂછીશ અને એમની કંપનીનો પ્રોડક્ટ પણ મળે જ છે અને એમની તો આખી કીટ પણ મળવા જઈ રહી છે, તો એ બધા વિશે તમારે રાહ જોવી પડશે. અત્યારે તો અમે લોકો જઈએ છીએ, અમારે તો ખાસી એવી મેકઅપની વાતો કરવાની છે, હું થોડા પર્સનલ ક્વેશ્ચન પણ પૂછી લઉં મેકઅપને રિલેટેડ. સો મજા કરો, મસ્તી કરો, ખુશ રહો, તૈયાર થાઓ અને બસ બ્યુટીફુલ રહો. થેન્ક યુ વેરી મચ અને જલસો કરતા રહેજો. બાય.